अमीर गढ़ में कांग्रेस 100 जेटला कार्यकर्ता आम आदमी पार्टी में जोड़ता कांग्रेस ना गढ़ में गाबड़ू। आगामी विधानसभा की चूंटणी में कांग्रेस ने मोटू नुकसान पड़वानी भीतियो सेवाई रही छे। दांता विधानसभा में कांग्रेस नो दबदबो हमेशा रह्यो छे, त्यारे विधानसभा की साइड मुख्यत्वे कांग्रेस ना फाड़े रही छे। आथी दांता अने अमीरगढ़ तालुकाने कांग्रेस नो गढ़ मानवामां आवे छे, परंतु छेल्ला घणा समय थी कांग्रेस ना कार्यकर्ताओ कोई काम थतुं न होवाना आक्षेपो करी रह्या हता अने जाणे कांग्रेस पक्षनी नाराज होय तेवो अहेसास करावी रह्या हता। त्यारे अमीरगढ़ विस्तार अने कांग्रेसना कार्यकर्ताओ धरावनार वेरा बालोद्रा घाट ગામનો વિસ્તારના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ચૂંટણી આવતા ઘણા કાર્યકર્તાઓ અન્ય પાર્ટીઓને સમર્થન આપશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। બીજી બાજુ આમ આદમી પાર્ટી બનાસકાંઠા અને ગુજરાતમાં સક્રિય બનતા સત્તાધારી પક્ષની ઊંઘ હરામ કરી તેમાં કોઈ બે મત નથી। આમ આદમી પાર્ટીના અમીરગઢ તાલુકાના પ્રમુખ સુભજીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી પોતાના પક્ષમાં જોડાયેલા કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને તેઓને ન્યાય મળશે તેવું આશ્વાસન આપ્યું હતું। જો કે આ અંગે કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ રૂપાભાઈએ જણાવ્યું હતું કે અમે આજે બાલુંદ્રા ગામે વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતા, કોમકાજ નાથવાવાળી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ। બાલુંદ્રા ગોટાવેરા ઓછા ઓછા 100 જેવા લોકો જોડાયા છીએ। જો કે આ અંગે અમે આમ આદમી પાર્ટીના અમીરગઢ તાલુકાના પ્રમુખ સુભાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકાની અંદર આજે બાલુંદ્રા ગામે આજે આમ આદમી પાર્ટીની અંદર 100 જેટલા લોકો જોડાયા છીએ। હવે ભાજપ કોંગ્રેસથી કંટાળી આમ આદમી પાર્ટી એક વફાદાર પાર્ટી છે, એની અંદર કાર્યકર્તાઓ જોડાયા છે।